હેલો ફ્રેન્ડ્સ વેરી વોમ વેલકમ ટુ એલ કે એકેડેમી આઈ હોપ એવરી વન ઓફ યુ ઇઝ સેફ એન્ડ ડુઈંગ વેલ એટ હોમ તો આજે અમે તમારા માટે લઈને આવ્યા છે કરન્ટ અફેર્સના ફર્ધર લેક્ચર્સની સિરીઝ અને આપણે આજથી સ્ટાર્ટ કરીશું જે મે મહિનાના કરંટ અફેર્સના જે લેક્ચર્સ છે તેની આપણે અહીંયાથી શરૂઆત કરવાની છે તો આઈ હોપ કે તમે આગળના જેટલા પણ કરંટ અફેર્સના લેક્ચર્સ છે તે બધા તમે લોકોએ જોયા છે કારણ કે ઘણા બધા ટોપિક્સ એવા છે કે જે અપડેટેડ ન્યૂઝ તમને અહીંયા જોવા મળશે બરાબર તો જો તમને પ્રીવિયસ ટૉપિક નહીં ખબર હોય તો તમે અપડેટેડ ન્યૂઝને બરાબર રીતે નહીં સમજી શકો એટલે આઈ વુડ રેકમેન્ડ કે તમે આગળના બધા જ લેક્ચર્સ થરલી જુઓ અને એ પ્રમાણે તમને ગમે એ રીતે એની નોટ બનાવતા રહો ચાલો પહેલો આજનો ઇઝી ટોપિક છે આપણો અને એ છે જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ તો આપણે ઓલરેડી જોઈ ગયા છે મેં તમને ઓલરેડી સજેસ્ટ કર્યું છે કે તમારી પાસે ઓલવેઝ ભારતની જે જોઈન્ટ સંયુક્ત મિલિટરી કવાયત છે સંયુક્ત નૌસેનાની કવાયત છે અને સંયુક્ત એરફોર્સની જે એક્સરસાઇઝીસ છે સ્ટેટિક કરંટ અફેર્સ છે એનું એક લિસ્ટ તમારી પાસે હોવું જોઈએ અને જો તમારી પાસે જો લિસ્ટ છે તો તમને એક્સરસાઇઝ વરુણાના નામ પરથી ખબર પડવી જોઈએ કે આ જે છે તે નૌકાદળની એક્સરસાઇઝ છે અને ફ્રાન્સ સાથેની ભારતની સંયુક્ત કવાયત છે બરાબર તો એ જ આપણો પહેલો ટોપિક છે ભારત અને ફ્રેન્ચ નૌકાદળની દ્વિપક્ષીય કવાયત વરુણા ટ્વેન્ટી ટ્વેન્ટી વનની ઓગણીસમી આવૃત્તિ અરબી સમુદ્રમાં હાથ ધરવામાં આવી છે આ વર્ષની શરૂઆતમાં ભારતીય નૌસેનાએ ફ્રાન્સની આગેવાની હેઠળની નૌકાદળની લા પેરોઝમાં પ્રથમ વખત યુએસએ ઓસ્ટ્રેલિયા અને જાપાની નૌકાદળો સાથે ભાગ લીધો હતો જો આપણે ઓસ્ટ્રેલિયા જાપાન અને યુએસએ સાથે ઓલરેડી આપણે ક્વોડની જે મિલિટરી એક્સરસાઇઝ છે તેમાં આપણે ઓલરેડી ભાગ લઈએ છીએ અલગ અલગ પ્લેટફોર્મ્સ થ્રુ માલાબાર એક્સરસાઇઝમાં આ વખતે જાપાનના આપણે ઓસ્ટ્રેલિયાને એક્સરસાઇઝ આવેલું બરાબર જાપાન અને યુએસએ સાથે આપણે ઓલરેડી એક્સરસાઇઝ કરતા હતા ઓસ્ટ્રેલિયાને પણ આપણે એમાં આમંત્રણ આપેલું અને ઓસ્ટ્રેલિયાએ એ આમંત્રણને સ્વીકાર પણ કરેલું એ જ રીતે આપણે ફ્રાન્સ કેમ કે આપણો બહુ ઘનિષ્ઠ મિત્ર છે બરાબર ડિપ્લોમેટિક રિલેશન આપણા ફ્રાન્સ સાથેના બહુ સારા છે આપણે રફેલ જેવું જે એક બહુ મોટી ડિફેન્સની ડીલ છે તો એ રફેલ વિમાનોની જે આપણે ડીલ છે ડસોલ્ટ નામની કંપની છે ફ્રાન્સ તેની સાથે આપણે કરેલી છે એટલે ફ્રાન્સ સાથે આપણા સંબંધોને વધુ મજબૂત બનાવે છે એક્સરસાઇઝ વરુણા પૃષ્ઠભૂમિ શું છે આ એક્સરસાઇઝની તો ભારતીય અને ફ્રેન્ચ નેવીઝ નાઇન્ટીન નાઇન્ટી થ્રીથી દ્વિપક્ષીય દરિયાઈ કવાયત કરે છે બે હજાર એકથી આ કવાયતોને વરુણા નામ આપવામાં આવ્યું છે આ ક્રિયા પ્રતિક્રિયાઓ સમુદ્રની સ્વતંત્રતા અને ખુલ્લા તથા સમાવિષ્ટ ઇન્ડો પેસેફિક અને નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય હુકમની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને ભાગીદારીના નૌકા તરીકે વહેંચાયેલા મૂલ્યોને વધુ ભાર આપે છે એટલે કે જે સાઉથ પેસિફિક જે આપણો હિન્દ મહાસાગરનો જે પ્રદેશ છે ત્યાં ઇન્ટરનેશનલ પીસ અને હાર્મની જળવાઈ રહે તથા આસપાસના દેશોના જે સંબંધો છે તે વધુ મજબૂત બને આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરીને આપણે એની જાળવણી કરી શકીએ તે માટે આપણે આ ફ્રેન્ચ નેવી સાથે આપણે આ વ્યાયામ કરીએ છીએ અને ઇન્ડિયો ઇન્ડો પેસિફિક રિજનમાં ભારતનું જે પ્રભુત્વ છે જો ફ્રાન્સનું બેકઅપ હોય આપણી પાસે તો એ પ્રભુત્વ આપણે વધારી શકીએ તે માટે આપણે એક્સરસાઇઝ કરતા હોઈએ છે બે હજાર એકવીસની એક્સરસાઇઝ વિશે થોડી માહિતી મેળવી લઈએ આ પહેલી વાર છે કે જ્યારે સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુ એ યુનાઇટેડ આરબ અમિરાટ્સ વરુણા દરિયાઈ એક્સરસાઇઝમાં ભાગ લઈ રહ્યું છે વરુણા સંયુક્ત કવાયત ફ્રેન્ચ કેરિયર હડતાલ જૂથની ક્લેમેન્સ ટ્વેન્ટી વન જમાવટનો એક ભાગ છે એટલે કે જે ફ્રેન્ચ કેરિયરની જે સ્ટ્રાઇકની જે એક એક્સરસાઇઝ છે ક્લેમેન્સ ટ્વેન્ટી વન તેનો એક ભાગ છે જે ફ્રેન્ચ નૌકાદળ પૂર્વ ભૂમધ્ય અખાત અને હિંદ મહાસાગરમાં ચલાવે છે તેનું લક્ષ્ય આ વ્યૂહાત્મક ઝોનને સ્થિર કરવામાં તથા ભાગીદાર દેશોની નૌકાઓ નૌકા નૌકાઓ સાથે એટલે કે એમની જે નેવીઝ છે નેવીઝ છે તેમની સાથે ખાસ કરીને ભારતના હિન્દ મહાસાગરના ઘટક માટે સહકાર મજબૂત કરવા માટે ફાળો આપવાનું છે મેં કીધું ને કે જો હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ઇન્ડિયન નેવીનો જો ફ્રેન્ચ નેવી બેકઅપ કરતી હોય તો આસપાસના ક્ષેત્રમાં ઓટોમેટિકલી ભારતનું જે પ્રભુત્વ છે ઇન્ડિયન નેવીનું જે પ્રભુત્વ છે તે કેવું થવાનું છે વધવાનું છે આ જમાવટના ભાગરૂપે કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ આઈએસઆઈએસ વિરોધીની કાર્યવાહીમાં પણ ભાગ લઈ રહ્યું છે બરાબર કારણ કે જો આપણે તમે ભૂમધ્ય સમુદ્રમાં જુઓ તો ઈરાન ઈરાક અને ભૂમધ્ય એશિયાના જે દેશો છે બરાબર તો ત્યાં તમને આઈએસઆઈએસની હાજરી બહુ પ્રચંડ રૂપે જોવા મળે છે અને જેને લીધે આ ક્ષેત્ર આસપાસના બધા જ દેશોને અસ્થિર કરે છે અને એટલા માટે પણ ફ્રેન્ચ નેવી પોતાનું પ્રભુત્વ ત્યાં સૂચવે છે આ કવાયતમાં સમુદ્રમાં ઉચ્ચ સ્તરીય ટેમ્પો નેવલ ઓપરેશન ઓપરેશનો કરવામાં આવશે જેમાં એડવાન્સ એર ડિફેન્સ એન્ટી સબમરીન એક્સરસાઇઝ વ્યૂહાત્મક કવાયત ફરીથી ભરપાઈ અને અન્ય દરિયાઈ સુરક્ષા કામગીરીનો સમાવેશ થાય છે એટલે તમે ઇમેજિન કરી શકો છો કે નેવીની જે એક્સરસાઇઝ હોય તેમાં જેટલી પણ જે અન્ય જોઈન્ટ એક્સરસાઇઝિસમાં જે પ્રકારની કવાયતો થતી હોય મોક ડ્રિલસ થતી હોય તો એ જ પ્રકારની કવાયત અહીંયા પણ કરવામાં આવશે અધર ઇન્ડો ફ્રેન્ચ જોઈન્ટ એક્સરસાઇઝીસ કઈ કઈ છે તો એક છે ડેઝર્ટ નાઇટ ટ્વેન્ટી વન અને ગરૂડા જે આપણી એર એક્સરસાઇઝ છે બરાબર આપણી વાયુસેનાની એક્સરસાઇઝ છે જે આપણે ફ્રેન્ચ ફ્રેન્ચ વાયુસેના સાથે કરીએ છે નેક્સ્ટ છે વરુણા અને ત્યારબાદ છે શક્તિ જે છે આર્મી એક્સરસાઇઝ તો મેં હું તમને ફરી પાછું રેકમેન્ડ કરું છું જો હજુ તમે સ્ટેટિક જી કેનું લિસ્ટ નથી બનાવ્યું જેમ કે રામસાર સાઇટ છે બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન છે અલગ અલગ આંતરરાષ્ટ્રીય સંગઠનો છે અલગ અલગ રાષ્ટ્રીય સંગઠનો છે એના મેમ્બર્સની સંખ્યા એના સ્ટ્રકચર કેવું છે એનો પગાર ધોરણ કેવું છે કાર્યકાળ કેટલો છે આ બધી વસ્તુઓ જે સ્ટેટિક જીકે છે તે તમારી પાસે રેડી હોવું જોઈએ કારણ કે સ્ટેટિક જીકેમાંથી આરામથી તમે ટોટલ જ્યારે કરંટ અફેર્સના સવાલ જોશો જીપીએસસી કે યુપીએસસીમાં આરામથી દસ સવાલ એવા હશે જે કે તમને સીધે સીધા સ્ટેટિક જીકે સાથે પૂછવામાં આવ્યા હશે બરાબર અને ધીસ આર સમ ઓફ સમી એક્સરસાઇઝીસ જે બાયલેટરલ મેરીટાઈમ એક્સરસાઇઝીસ છે સ્લાઇનેક્સ જે છે તે આપણે શ્રીલંકા સાથે કરીએ છીએ સાગર જે આપણે ગયા જ લેક્ચરમાં આપણે બોંગોસાગર વિશે જોઈ બરાબર બાંગ્લાદેશ સાથે તો બોંગોસાગર અને ઇન બિન કોર્પેટ બાંગ્લાદેશ સાથે આપણે જોઈન્ટ એક્સરસાઇઝ છે જીમેક્સ જે છે તે જાપાન સાથે છે નસીમ અલ બહાર ઓમાન સાથે છે ઇન્દ્રા રશિયા સાથે ઝેર અલ બહાર કતાર સાથે સમુદ્ર શક્તિ ઇન્ડોનેશિયા સાથે ઇન્ડો થાઈ કોર્પેટ થાઇલેન્ડ સાથે મલેશિયા સાથે ઇમકોર સિમ્બેક્સ છે સિંગાપોર સાથે અને ઓસિન્ડેક્સ છે ઓસ્ટ્રેલિયા સાથે સ્લાયનેક્સનો સવાલ આપણને ઓલરેડી એકવાર જીપીએસસીમાં પૂછાઈ ચૂક્યો છે સીધે સીધો કે સ્લાઇનેક્સ નામની એક્સરસાઇઝ કઈ જગ્યાએ કરવામાં આવેલી હતી એટલે જે પર્ટિક્યુલર યરમાં જે જગ્યાએ એક્સરસાઇઝ થતી હોય તેનું પણ તમારા લિસ્ટમાં સ્થાન હોવું જોઈએ પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે કઈ એક્સરસાઇઝ કયા યરમાં ક્યાં થયેલી ને જનરલી જીપીએસસી કરંટ યર વિશે તમને પૂછી શકે છે નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝ અથવા તો એન અથવા તો લઘુમતીઓ માટેનું રાષ્ટ્રીય આયોગ અથવા તો લઘુમતી રાષ્ટ્રીય આયોગ તો તાજેતરમાં જ દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને રાષ્ટ્રીય લઘુમતી પંચ એટલે કે એન સીએમના અધ્યક્ષ તથા અન્ય પાંચ સભ્યોની ખાલી જગ્યાઓ એકત્રીસમી જુલાઈ બે હજાર એકવીસ સુધી ભરવાનો આદેશ આપ્યો છે શું છે લઘુમતી આયો લઘુમતી પંચ તો જુઓ નામ પરથી જ ખબર પડે છે કે જે આયોગ અથવા તો જે કમિશન અથવા તો જે પંચ લઘુમતીઓ માટે કામ કરતું હોય લઘુમતી સમુદાયો માટે કામ કરતું હોય એમના ઇસ્યૂઝ માટે કામ કરતું હોય એમની તકલીફોને દૂર કરવા માટે કામ કરતું હોય એવા આયોગને એનસીએમ કહેવાતું હશે તો ઓગણીસો ને ઇઠ્યોતેરમાં ગૃહ મંત્રાલયના ઠરાવમાં લઘુમતી પંચ એટલે કે માઇનોરિટીઝ કમિશનની સ્થાપનાની કલ્પના કરવામાં આવી ઓગણીસો ચોર્યાસીમાં માઇનોરિટી કમિશનને ગૃહ મંત્રાલયથી અલગ કરવામાં આવ્યા અને નવા બનાવેલા કલ્યાણ મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ વેલફેર હેઠળ મૂકવામાં આવ્યા હતા જેણે ભાષાકીય લઘુમતીઓને ઓગણીસો ઇઠ્યાસીમાં કમિશનના અધિકાર ક્ષેત્રમાંથી બાકાત રાખ્યા હતા ઓગણીસો બાણુંમાં એનસીએમ એક્ટ ઓગણીસો બાણુંની અમલવારી સાથે માઇનોરિટી કમિશનને એક કાનૂની અને કેવી કાનૂની સંસ્થા વૈધાનિક સંસ્થા બનાવે છે અને તેનું નામ બદલીને શું રાખવામાં આવ્યું નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝ રાખવામાં આવ્યું લઘુમતી રાષ્ટ્રીય આયોગ ઓગણીસો ત્રાણુંમાં પ્રથમ વૈધાનિક રાષ્ટ્રીય કમિશનની સ્થાપના કરવામાં આવી હતી અને મુસ્લિમો ખ્રિસ્તીઓ શીખ બૌદ્ધ તથા ઝોરાસ્ટ્રિયન એટલે કે પારસી ફેથને જે ફોલો કરતા હોય તેવા પાંચ ધાર્મિક સમુદાયોને લઘુમતી સમુદાયો તરીકે સૂચિત કરવામાં આવ્યા છે બે હજાર ચૌદમાં જૈનને પણ લઘુમતી સમુદાય તરીકે સૂચિત કરવામાં આવ્યું છે એટલે ટ્વે એઝ ઓફ ટ્વેન્ટી ટ્વેન્ટી વન ભારતમાં છ લઘુમતી સમુદાયો છે કયા કયા મુસ્લિમ ખ્રિસ્તી શીખ બૌદ્ધ પારસી અને જૈન રચના કઈ રીતની છે તો એનસીએમના જે સ્ટ્રક્ચર છે તેમાં એક અધ્યક્ષ હશે એક ઉપાધ્યક્ષ હશે એટલે કે વાઇસ ચેરપર્સન હશે અને પાંચ સભ્યો હશે અને તે બધા જ લઘુમતી સમુદાયોમાંથી હશે બરાબર આ લઘુમતી સમુદાયમાંથી કેવી રીતના માણસોને પસંદ કરવામાં આવશે તો કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત થનારા કુલ સાત વ્યક્તિઓ નામના ક્ષમતા અને અખંડિતતા ધરાવતા હોવા જોઈએ એટલે કે એમણે પોતાના સમાજ માટે અને દેશ માટે બહુ સારું કામ કરેલું હોવું જોઈએ ત્યારે જઈને એમને કેન્દ્ર સરકાર તરફથી નિયુક્ત કરવામાં આવશે કાર્યકાળ કેટલો હશે હશે તો દરેક સભ્ય પદ સંભાળવાની તારીખથી ત્રણ વર્ષના સમયગાળા માટેનો હોદ્દો ધરાવે છે કાર્યો શું છે સંઘ અને રાજ્યો હેઠળના લઘુમતીઓની વિકાસની પ્રગતિનું મૂલ્યાંકન સરળ છે સંવિધાનમાં અને સંસદ તથા રાજ્ય વિધાનસભાઓ દ્વારા ઘડવામાં આવેલા કાયદાઓમાં પૂરી પાડવામાં આવેલ લઘુમતી માટેની સલામતીના કામની દેખરેખ લઘુમતીના કલ્યાણ માટે વડાપ્રધાનનો પંદર પોઈન્ટ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે અને લઘુમતી સમુદાયો માટેના કાર્યક્રમો ખરેખર કાર્યરત છે તેની ખાતરી કરવાનું કામ કોનું છે નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝનું છે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા લઘુમતીઓના હિતોના રક્ષણ માટે સલામતીના અસરકારક અમલીકરણ માટે ભલામણો કરવી લઘુમતીઓના અધિકારોથી વંચિત રાખવા અને સલામતી અંગેની વિશિષ્ટ ફરિયાદો પર ધ્યાન આપવું અને યોગ્ય અધિકારીઓ પાસે આવી બાબતો ઉઠાવવી કોમી સંઘર્ષ અથવા તો રમખાણોની બાબતોમાં જ્યારે લઘુમતી કોમના લોકો જોડાયેલા હોય ત્યારે એની તપાસ કરવી ઉદાહરણ તરીકે બે હજાર દસના ભરતપુરના કોમી રમખાણો તેમજ આસામના બે હજાર બારમાં બોડો મુસ્લિમ ઘર્ષણની તપાસ કમિશન દ્વારા કરવામાં આવી હતી અને તેના તારણો સરકારને સુપરત કરવામાં આવ્યા હતા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા રાષ્ટ્રીય અથવા ધાર્મિક અને ભાષાકીય લઘુમતી સાથે જોડાયેલા વ્યક્તિઓના હક અંગેની ઘોષણાનો સ્વીકારવામાં આવતા અઢારમી ડિસેમ્બરે દર વર્ષે લઘુમતી અધિકાર દિવસ ઉજવવામાં આવે છે લઘુમતીઓને લગતી બંધારણીય અને કાનૂની જોગવાઈઓ કઈ કઈ છે તો જુઓ એનસીએમ એક્ટ લઘુમતીને કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત સમુદાય તરીકે વ્યાખ્યાયિત કરે છે આપણા ભારતીય સંવિધાનમાં ક્યાંય પણ લઘુમતી શબ્દની પ્રોપર વ્યાખ્યા આપવામાં આવી નથી એટલે તે સમયે જે બંધારણના ઘડનારાઓ હતા એ લોકોએ આપણા સરકારોની વિવેકબુદ્ધિ પર એ વસ્તુને છોડી છે કે જે સમયે જ્યુડિશિયરી અને સંસદ નક્કી કરે તે પ્રમાણે લઘુમતીની વ્યાખ્યાને બદલી શકાય તો એન સીએમ એક્ટ લઘુમતીને કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત સમુદાય તરીકે વ્યાખ્યાયિત કરે છે જે સમયે કેન્દ્ર સરકાર નક્કી કરે તે સમુદાયને લઘુમતી કોમ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય ભારત સરકારે મુસ્લિમો ખ્રિસ્તીઓ શીખ બૌદ્ધ પારસીઓ અને જૈન નામના છ ધર્મોને ભારતમાં ધાર્મિક લઘુમતી તરીકે જાહેર કર્યા છે લઘુમતી શિક્ષણ સંસ્થા માટે રાષ્ટ્રીય આયોગ અધિનિયમ બે હજાર ચાર કે જેથી કરીને લઘુમતી સંસ્થાનો જે છે અથવા તો લઘુમતી સમુદાયો છે તે પોતાના ધર્મને રક્ષણ માટે પ્રચાર કરી શકે તે માટેની જે જોગવાઈ છે તે આ બે હજાર ચારના અધિનિયમમાં કરવામાં આવી છે સરકાર દ્વારા સૂચિત છ ધાર્મિક સમુદાયોના આધારે તે શિક્ષણ સંસ્થાઓને પણ લઘુમતીનો દરજ્જો આપી શકાય છે ભારતીય સંવિધાનમાં લઘુમતી શબ્દની વ્યાખ્યા નથી જો કે બંધારણ ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓને માન્યતા આપે છે કલમ પંદર અને સોળ અનુસાર શું છે તો ધર્મ જાતિ અથવા તો જન્મ સ્થળના આધારે નાગરિકો સામે ભેદભાવ પર પ્રતિબંધ રેસ કાસ્ટ સેક્સ રિલિજિયન આ બધાના આધારે ભેદભાવ પર પ્રતિબંધ છે કલમ પંદર અને સોળના આધારે રાજ્ય હેઠળની કોઈ પણ કચેરીમાં રોજગાર અથવા નિમણૂક સંબંધિત બાબતોમાં નાગરિકોને તકોની સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો છે તથા ધર્મ જાતિ અને જન્મસ્થળના આધારે કોઈપણ ભેદભાવ પર પ્રતિબંધ છે કલમ પંદર કલમ પચીસ છવ્વીસ અને અઠ્યાવીસ શું કહે છે તો લોકોની અંતઃકરણની સ્વતંત્રતા અને મુક્તપણે ધર્મની આગાહી અભ્યાસ અને ધર્મનો પ્રચાર તથા પ્રસાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે ધાર્મિક તથા સખાવતી હેતુઓ માટે સંસ્થાઓની સ્થાપના અને જાળવણી કરવા માટે તેના પોતાની ધાર્મિક બાબતોનું સંચાલન કરવા માટે સંપત્તિની માલિકી મેળવવી અને તેનું સંચાલન કરવા માટેના દરેક ધાર્મિક સંપ્રદાયનો અથવા કોઈપણ વિભાગનો અધિકાર લોકોની ધાર્મિક સૂચનામાં હાજરી આપવા અથવા શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક ઉપાસનામાં હાજરી આપવાની રાજ્યની સંપૂર્ણ જાળવણી માન્યતા તથા સહાયતા કરવાની ખાતરી આપણા બંધારણમાં આપવામાં આવી છે કલમ ઓગણત્રીસ શું કહે છે તો તે પ્રદાન કરે છે કે ભારતના કોઈ પણ ભાગમાં રહેતા નાગરિકોના કોઈપણ વર્ગને તેની પોતાની અલગ ભાષા લિપિ અથવા સંસ્કૃતિ છે અને તેના સંરક્ષણનો તેને અધિકાર મળેલો છે તે બંને ધાર્મિક લઘુમતીઓ તેમજ ભાષાકીય લઘુમતીઓને સુરક્ષા આપે છે જો કે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ લેખનો અવકાશ ફક્ત લઘુમતીઓ સુધી મર્યાદિત નથી કારણ કે આર્ટિકલમાં નાગરિકોનો વિભાગ સેક્શન ઓફ સિટીઝન શબ્દનો ઉપયોગ લઘુમતીઓ તેમજ બહુમતીનો પણ સમાવેશ કરે છે એટલે જ્યારે આવા કોઈ પ્રોવિઝન સ્પેશિયલ પ્રોવિઝન આપવાના હોય તો એ જરૂરી નથી કે લઘુમતીને જ આપી શકાય સરકાર નક્કી કરે તે નાગરિકોના વિભાગને એવા એવા સ્પેશિયલ નિયમો અથવા તો સ્પેશિયલ જે સુવિધાઓ છે તે આપી શકાય કલમ ત્રીસ શું કહે છે તો તમામ લઘુમતીઓને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને સંચાલન કરવાનો અધિકાર રહેશે આર્ટિકલ ત્રીસ હેઠળનું રક્ષણ ફક્ત લઘુમતીઓ સુધી મર્યાદિત છે અને તે નાગરિકોના કોઈપણ વિભાગ સુધી વિસ્તૃત નથી બરાબર તો જે આર્ટિકલ ત્રીસ હેઠળનું જે રક્ષણ છે તે માત્ર લઘુમતીઓ માટે છે તે દરેકને મળી શકે નહીં કલમ ત્રણસો પચાસ બી શું કે છે તો સાતમા બંધારણીય સુધારા અધિનિયમ ઓગણીસો છપ્પન અનુસાર એક પ્રોવિઝન દાખલ કરવામાં આવેલું જેમાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત ભાષાકીય લઘુમતીઓ માટે વિશેષ અધિકારની જોગવાઈ છે બંધારણ હેઠળ ભાષાકીય લઘુમતીઓ માટે આપવામાં આવતા સલામતી સંબંધિત તબા તમામ બાબતોની તપાસ કરવી તે વિશેષ અધિકારીની ફરજ હશે બરાબર નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે પ્રોજેક્ટ દંતક આ પણ એક સરળ ટોપિક છે તાજેતરમાં પ્રોજેક્ટ દંતક જે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના સૌથી જૂના પ્રોજેક્ટ્સમાંથી એક છે તે ભૂટાનમાં તેની ડાયમંડ જ્યુબીલીની ઉજવણી કરે છે બરાબર બહુ વર્ષોથી પ્રોજેક્ટ દંતક ચાલતો આવ્યો છે કેમ કે સરહદની આસપાસના જે પ્રદેશો છે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવું અને પ્રોજેક્ટ દંતક સ્પેસિફિકલી ભૂટાનમાં જઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે ડેવલપમેન્ટ છે તે કરે છે તો ભૂટાનમાં મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરતી વખતે બારસો દંતક જવાનોએ આટલા વર્ષોમાં પોતાનો જીવ ગુમાવ્યો છે શું છે પ્રોજેક્ટ દંતક તો ચોવીસમી એપ્રિલ ઓગણીસો ને એકસઠના રોજ જુઓ કેટલો જૂનો પ્રોજેક્ટ છે બરાબર ચોવીસમી એપ્રિલ ઓગણીસસો ને એકસઠના રોજ પ્રોજેક્ટ દંતકની સ્થાપના કરવામાં આવી હતી અને કેમ કેને સાહીઠ વર્ષ પૂરા થયા છે એટલે ડાયમંડ જુબિલીની ઉજવણી કરવામાં આવે છે તે ભૂટાનના ત્રીજા રાજા અને તત્કાલીન ભારતના વડાપ્રધાન પંડિત શ્રી જવાહરલાલ નહેરુના સ્વપ્ન નેતૃત્વનું પરિણામ છે દંતકને અગ્રણી મોટરેબલ રસ્તા બનાવવાની જવાબદારી સોંપવામાં આવે છે તો ભૂટાનના જે રસ્તાઓ જે બનાવવામાં આવે છે તે પ્રોજેક્ટ ઘણા બધા રસ્તાઓ તમને તમે જ્યારે જાઓ કોઈવાર ભૂટાન જો ગયા હો તો તમને ખ્યાલ હશે કે ઘણા બધા રસ્તાઓ પર તમને ભારત અને ભૂટાનની જે મૈત્રી સંધિ થયેલી છે પીસ ટ્રીટી જે થયેલી છે બરાબર ફ્રેન્ડશિપ ટ્રીટી જેને કહેવાય તો એના તમને બોટ્સ ત્યાં જોવા મળે શું છે સિદ્ધિ પ્રોજેક્ટ દંતકની તો વર્ષોથી પ્રોજેક્ટ આશરે સોળસો કિલોમીટરના બ્લેકટોપવાળા રસ્તાઓ અને તેની ઉપર પાંચ હજાર મીટર પુલ સાથે ભૂટાનમાં એકસો વીસ કિલોમીટરના ટોટલ ટ્રેક અત્યાર સુધી પૂરા કર્યા છે આટલા વર્ષોમાં અન્ય પ્રોજેક્ટ્સ અમલમાં મૂકવામાં આવ્યા છે જે અંતર્ગત પારો વિમાન મથક એરફિલ્ડ થિમ્પુ ટ્રેશીગંગ હાઈવે ટેલિકમ્યુનિકેશન એન્ડ હાઇડ્રોપાવરનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે બનાવવામાં પ્રોજેક્ટ દંતક મદદ કરે છે શેરૂપજેજ કોલેજ કાંગલાંગ અને ઇન્ડિયા હાઉસ એસ્ટેટના નિર્માણ પણ આમાં સામેલ છે તબીબી અને શિક્ષણ સુવિધાઓ તો દંતક દ્વારા દૂર સુદૂરના વિસ્તારોમાં સ્થાપિત તબીબી અને શિક્ષણ સુવિધાઓ તે સ્થળોમાં ઘણીવાર પ્રથમ વખત બનાવવામાં આવેલી હતી બરાબર એટલે તમે જુઓ એક કે કોઈ કમ્યુનિટી માટે કેટલું સારું કામ કરી રહ્યું છે પ્રોજેક્ટ દંતક ફૂડ આઉટલેટ્સ તો રસ્તાની બાજુના ફૂડ આઉટલેટ્સમાં ભૂતાનીઓને ભારતીય વાનગીઓનો પરિચય જેનાથી જે કલ્ચરલ એક્સચેન્જનો જે આપણો આઈડિયા છે બંને કન્ટ્રી વચ્ચેનો તે પણ અહીંયા પૂરો થતો આપણને દેખાય છે ભારત ભૂટાન સંબંધ આપણને ખબર છે કે ભૂટાન ક્યારેય આપણી સાથે ભૂટાન સાથે ક્યારેય આપણા ખરાબ સંબંધો રહ્યા નથી બરાબર ભૂટાન એકમાત્ર એવું સ્ટેટ છે કે જે આપણી સાથે હંમેશા આપણી પડખે ઊભું રહ્યું છે અને ચાઈના સાથે લિંક થતું નથી તો શાંતિ અને મિત્રતાની ભારત ભૂટાન સંધિ હું જે અત્યારે ફ્રેન્ડશિપ ટ્રીટીની જે વાત કરતો તો એ ફ્રેન્ડશીપ ટ્રીટી ક્યારે સાઇન થયેલી નાઇન્ટીન ફોર્ટી નાઇનમાં તો આ સંધિ અન્ય બાબતોની સાથે શાંતિ અને મિત્રતા મુક્ત વ્યાપાર અને વાણિજ્ય તથા એકબીજાના નાગરિકોને સમાન ન્યાયની જોગવાઈ કરે છે બે હજાર સાતમાં સંધિ પર ફરીથી વાટાઘાટો કરવામાં આવી હતી અને ભૂટાનના સાર્વભૌમત્વને પ્રોત્સાહિત કરવાની જોગવાઈઓ સામેલ કરવામાં આવી હતી વિદેશી નીતિ અંગે ભારતનું માર્ગદર્શન લેવાની જરૂરિયાતને રદ કરવામાં આવેલી બરાબર તો જો બે હજાર સાતમાં શું થયેલું અત્યાર સુધી ભૂટાનનું જે વિદેશ નીતિ જ્યારે ભૂટાને વિદેશ નીતિ બનાવવી હોય ને કે કયા દેશ સાથે કેવા સંબંધો હોવા જોઈએ અથવા તો કયા દેશ સાથે સંબંધો વધારવા જોઈએ તો ત્યારે ભારતની સલાહ લેવી પડતી હતી ભારતનું કે આખું ડેલિગેશન એ બાબતે ભૂટાનને સલાહ આપતું રેકમેન્ડેશન્સ આપતું બરાબર બે હજાર સાતમાં આ જે જરૂરિયાત હતી આ જે પ્રિઝિટ હતી તેને રદ કરી દેવામાં આવી કારણ કે ભારતે એવું એસ્ટાબ્લિશ કર્યું કે ભાઈ ભૂટાનનું પણ પોતાનું અલગ સાર્વભૌમત્વ છે અલગ એની ઇન્ટિગ્રિટી છે એટલે ભૂટાને દરેક વાતમાં પોતાને ભારતને સામેલ કરવાની જરૂર નથી બરાબર જો ભૂટાન ક્યાંક અટકે છે અથવા તો ભૂટાનને ક્યારેક મદદની જરૂર હોય છે અથવા તો ક્યારેક ભૂટાન જો દુવિધામાં જાય છે તો સંપૂર્ણપણે મોટો ભાઈ બનીને ભારત ભૂટાનની મદદ કરવા માટે અડધી રાત્રે પણ તૈયાર રહેશે આ પીસ ટ્રીટી એના માટે સાઇન કરવામાં આવેલી હતી અને પીસ ટ્રીટીનું પાલન કરવામાં આવેલું હતું બરાબર અને બે હજાર સાતમાં એમાં સ્લાઇટ ચેન્જ કરવામાં આવ્યો બહુપક્ષીય ભાગીદારી તો બંને સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કો ઓપરેશન સાર્ક આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છે લેક્ચરની શરૂઆતમાં પણ મેં આંતરરાષ્ટ્રીય સંગઠનો વિશે ચર્ચા કરી કે તમને ખબર હોવી જ જોઈએ કે જ્યારે જ્યારે સાર્ક શબ્દ તમે સાંભળો ત્યારે તમારા બેકગ્રાઉન્ડમાં સાર્ક શું છે કેટલા દેશો છે કે એની સ્થાપના થયેલી એનો મૂળભૂત એજન્ડા શું છે હાલની હાલત શું છે ભારતનો શું રોલ છે આ બધા જ આસ્પેક્ટ તમારા દિમાગમાં રન થઈ જવા જોઈએ અત્યારે પણ હું તમને સલાહ આપીશ કે એકવાર વિડિયો પોસ્ટ કરીને જેટલા પણ આંતરરાષ્ટ્રીય સંગઠનો આપણે ઓનલાઈન ઓફલાઈન લેક્ચર્સમાં ભણેલા છે એને એકવાર પાંચ દસ મિનિટ કાઢીને શું કરી જાઉં રિવાઈઝ કરી જાઉં બંને સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોર્પોરેશન અને જો આ વખતે તો જે લોકડાઉન પહેલાં જે એક્ઝામ્સ લેવાય બરાબર જીપીએસસીની અને જીપીએસસી સાથે જે બીજી ઘણી બધી એક્ઝામ લેવાય તેમાં સીધે સીધા પાંચથી સાત ક્વેશ્ચન્સ એવા હતા કે જે તમને માત્ર ને માત્ર ભારત અને એના જે આંતરરાષ્ટ્રીય સંગઠનો છે તે સંદર્ભે પૂછાયેલા હતા બરાબર તમે વિચારી શકો છો કે કેટલું અગત્યનું છે કે આ જે સ્ટેટિક જી કે છે તે પણ આપણા માટે ઘણું અગત્યનું છે તો ભૂટાન અને ભારત બંને સાર્કના સભ્યો છે બીબીઆઈએના સભ્યો છે જે જેમાં બાંગ્લાદેશ ભૂટાન ભારત અને નેપાળ છે બિમ્સ્ટેકના સભ્યો છે બરાબર બે ઓફ બેંગાલ ઇનિશિયેટીવ ફોર મલ્ટિસેક્ટ્રલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોર્પોરેશન જેવા બહુપક્ષીય મંચો પણ વહેંચે છે અને ભૂટાન ક્યારેય આપણને દગો આપતું નથી બરાબર ભારત જે કહે તે ભૂટાન ઓલમોસ્ટ બધા જ પોલિસીઝમાં આપણને ભૂટાન શું કરે છે સપોર્ટ કરે છે આર્થિક ભાગીદારી તો ભૂટાન સાથે પરસ્પર ફાયદાકારક હાઇડ્રોપાવર સહયોગ દ્વિપક્ષીય આર્થિક સહકારનું મૂળ રચે છે ઓગસ્ટ બે હજાર ઓગણીસમાં સાતસો વીસ મેગાવેટનો મંગાડેચુ ડેમને કાર્યરત કરવામાં આવેલું બરાબર છે આપણે ઓફલાઈન જે આપણા સ્ટુડન્ટ્સ છે તે બધાને ખબર છે કે આપણે આના વિશે બહુ ડિટેલમાં ભણેલા એચઈપી એટલે કે બારસો મેગાવોટ પૂનાગાચુ એક અને એક હજાર વીસ મેગાવોટ પુનાનગાચુ બે અને કોલોનગાચુ છસો મેગાવોટનો જે પાવર પ્લાન્ટ છે તેના અમલીકરણના વિવિધ તબક્કાઓ અત્યારે ડેવલપમેન્ટ હેઠળ છે ભારત ભૂટાનનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે બરાબર ભૂટાનમાં જો કોઈ બહારના દેશ સાથે સૌથી મોટો જો વેપાર થતો હોય તે કોની સાથે થાય છે ભારત સાથે થાય છે એટલે આપણું કેટલું ઘનિષ્ઠ મિત્ર હશે તે તમે વિચારી શકો છો ને નેક્સ્ટ જે આપણે બીઆર ઓની વાત કરીએ બરાબર પ્રોજેક્ટ દંતક જે છે તે બીઆર ઓ અંડર ચાલે છે તો શું છે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન તો પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા ઓગણીસસો સાહીઠમાં દેશના ઉત્તર અને ઉત્તર પૂર્વ સરહદીય વિસ્તારોમાં રસ્તાઓના નેટવર્કના ઝડપી વિકાસના સંકલન માટે બીઆર ઓની કલ્પના કરવામાં આવેલી તે સંરક્ષણ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ કામ કરે છે તેણે એરફિલ્ડ્સ મકાન પ્રોજેક્ટ્સ એટલે જે હાઉસિંગ પ્રોજેક્ટ હોય તે સંરક્ષણ કાર્યો અને ટનલિંગ સહિતના બાંધકામ અને વિકાસ કાર્યોના વિશાળ સ્પેક્ટ્રમમાં વૈવિધ્યસભર કામ કર્યું છે અને ત્યાંના જ તમે જ્યારે તમને જો ખ્યાલ હોય કે એક ગામડામાં વર્ષો સુધી જ્યાં માની લો કે એક સ્કૂલની કે હોસ્પિટલની સુવિધા નહીં હોય અને વર્ષો બાદ જ્યારે આવું કોઈ બિલ્ડિંગ બને કે આ કોઈ નવી સુવિધા આવે ત્યારે આપણા માટે એવું હોય કે ભાઈ શું એટલું ખુશ થવાનું બરાબર પરંતુ એને આસપાસના વિસ્તારના જે લોકો છે બરાબર એ લોકોના રોજબરોજના જીવનમાં એનાથી ઘણો બધો ફરક પડી જતો હોય તો એવું જ કામ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝ ઓર્ગેનાઇઝેશન કરે છે કે દૂર સુદૂરના જે વિસ્તારો છે કે જ્યાં લોજિસ્ટિક્સની તકલીફ છે લોજિસ્ટિક્સની તકલીફને લીધે અન્ય ઘણી તકલીફ છો કે મેડિકલ ઇક્વિપમેન્ટ્સ નથી પહોંચી શકતા મેડિકલ અધિકારીઓ નથી પહોંચી શકતા ખાવાનું નથી નથી પહોંચી શકતું એક્સ શિક્ષણ નથી પહોંચી શકતું બરાબર તો આ સંજોગોમાં જ્યારે બોર્ડર રોડ ઓર્ગ ઓર્ગેનાઇઝેશન એક રસ્તો બનાવે અથવા તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સ પૂરા કરે તે સોશિયલી અને કલ્ચરલી આ વિસ્તારના લોકોમાં ઘણી મોટી ઇમ્પેક્ટ છોડી જાય છે એટલે બીઆરો ત્યાંના લોકોના જીવનમાં બહુ ડે ટુ ડેની કામગીરીમાં વણાયેલું છે એ લોકો એને એક સંગઠનની રીતે નહીં પણ જે બીઆરોના જે જવાન છે બીઆરોના જે અધિકારીઓ છે તેને લોકો પોતાના પરિવારના સભ્યની જેમ ટ્રીટ કરતાં આપણને જોવા મળે છે કેટલીક તાજેતરની સિદ્ધિઓ આપણે જોઈ લઈએ તો અટલ ટનલ બરાબર અટલ ટનલથી હવે આપણે કોઈ દરેક જણ વાકિફ છે તે હિમાચલ પ્રદેશના રોહતાંગ પાસમાં સ્થિત છે તે મનાલી નજીક સોલાંગ વેલીને લાહોલ અને સ્પીતિ જિલ્લાના સિસુ સાથે જોડે છે નેચીકુ ટનલ તો અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લામાં બાલીપરા ચારડુઅર અને તવાંગ માર્ગ પર શિલાન્યાસ કરવામાં આવ્યો છે નેચીકુ ટનલનો જે આવનારા થોડા સમયમાં બનીને તૈયાર થઈ જશે ડાપોરી જો બ્રિજ તો તે અરુણાચલ પ્રદેશના સુબાનસીરી નદી ઉપર સ્થિત છે કાસોવાલ બ્રિજ તે રાવી નદી ઉપર સ્થિત છે તે ભારત પાકિસ્તાન સરહદ સાથે પંજાબમાં કાસોવાલ એન્કલેવને દેશના બાકીના ભાગ સાથે જોડે છે દરબુક ચોક દોલતબે ગોલ્ડી રોડ તે લેહના દક્ષિણ શોક નદી ખીણમાં દરબુક અને શોક ગામો દ્વારા ઉત્તર સરહદની નજીક દોલત બેગ ઓલ્ડીને ચોકી સાથે જોડે છે બરસી બ્રિજ કે જે મનાલી લેહ હાઈવે પરનો સૌથી લાંબો પુલ હશે તો તે બગ્ગા નદી પર બનાવવામાં આવ્યો છે જે લાહોલના તાંડી ખાતે ચંદ્રા નદી સાથે જોડાય છે અને જમ્મુ કાશ્મીરમાં ચેનાબ નદી તરીકે આગળ વધે છે બરાબર તો આ ઘણા બધા જે તાજેતરની સિદ્ધિઓ છે જે પ્રોજેક્ટ્સ ઓનગોઈંગ છે અને રિસેન્ટલી પૂરા થયા છે તો એના વિશે આપણે માહિતી મેળવી નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે પણ બહુ જ સરળ ટોપિક છે અને ફેક્ચ્યુઅલ ડેટા સાથેનો ટૉપિક છે અને એ છે તાજેતરમાં ભારતને ચાંડલર ગુડ ગવર્મેન્ટ ઇન્ડેક્સમાં ઓગણપચાસમાં ક્રમે મૂકવામાં આવ્યો છે તો આ યાદીમાં ફિનલેન્ડ નામનો જે દેશ છે તે પ્રથમ ક્રમે છે હવે જુઓ ઇન્ડેક્સના નામ પરથી તમને ખબર પડે છે કે ગુડ ગવર્મેન્ટ ઇન્ડેક્સ બરાબર એટલે કે ગવર્નન્સ કઈ રીતના થઈ રહ્યું છે જેટલા દેશોનું આકલન કરવામાં આવ્યું છે અને એના અલગ અલગ જે પેરામીટર્સ છે બરાબર ચાળીસથી પચાસ જે પેરામીટર છે તે અલગ અલગ પેરામીટર્સને આધારે ગવર્નન્સનું મૂલ્યાંકન કરવામાં આવશે તો શું છે તો ચેન્ડલર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગવર્નન્સ દ્વારા આ બહાર પાડવામાં આવે છે જે સિંગાપોરમાં મુખ્ય મથક ધરાવતું એક ખાનગી બિન નફાકારક સંસ્થા છે કે એનજીઓ તરીકે કામ કામ કરે છે જેનું મુખ્ય મથક ક્યાં છે સિંગાપોરમાં છે અનુક્રમણિકા સરકારની ક્ષમતાઓ અને પરિણામોની દ્રષ્ટિએ એકસો ચાર દેશોને વર્ગીકૃત કરે છે તો જુઓ એકસો ચાર દેશોને વર્ગીકૃત કરવામાં આવે છે નાના મોટા મળીને કે જે જેમના ગવર્નન્સથી દુનિયાને કંઈ ફરક પડી શકે બરાબર તો એવા દેશોનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને ટોટલ જે નંબર છે તે કેટલા છે એકસો ચાર દરેક દેશને પચાસથી વધુ ઓપન ડેટા પોઈન્ટ્સમાં માપવામાં આવે છે આ અનુક્રમણિકા મુખ્યત્વે સાત જે પિલર્સ છે તો એ સાત પિલર્સ પર દેશોનું મૂલ્યાંકન કરે છે કયા 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 પિલર્સ છે અથવા તો કયા કયા જે મેઇન પેરામીટર્સ છે તે છે નેતૃત્વ અને દૂરંદેશી મજબૂત કાયદાઓ અને નીતિઓ મજબૂત સંસ્થાઓ નાણાકીય સંચાલન આકર્ષક બજાર વૈશ્વિક પ્રભાવ અને પ્રતિષ્ઠા તથા લોકોને વધવામાં ગવર્મેન્ટ કઈ રીતે હેલ્પ કરે છે બરાબર કયા પ્રોગ્રામ છે જે લોકોના ડેવલપમેન્ટમાં લોકોને રાઇસ થવામાં મદદ કરે છે તો ધીઝ આર ધી સેવન પિલર્સ બેસિક ઉદ્દેશ્ય શું છે મોટો શું છે આનો તો તે તાલીમ સંશોધન અને સલાહકાર કાર્ય દ્વારા રાષ્ટ્ર નિર્માણ અને જાહેર સંસ્થાકીય ક્ષમતાને મજબૂત બનાવવા સરકારના નેતાઓ અને જાહેર અધિકારીઓને વિશ્વભરમાં સમર્થન આપે છે તે અસરકારક નીતિ નિર્માણ માટેના સાધનો અને માળખાને પણ વહેંચે છે તથા નાગરિકોને સારી જાહેર સેવાઓ પ્રદાન કરવા રાષ્ટ્રને સશક્ત બનાવે છે દક્ષિણ એશિયન દેશોની કામગીરી એટલે કે આપણા જે આડો પાડોશ પાડોશના જે દેશો છે તેમાં ગવર્મેન્ટ કઈ રીતના કામ કરે છે તો ભારત ઓગણપચાસમાં ક્રમે છે શ્રીલંકા ચુમ્બોતેરમાં ક્રમે છે પાકિસ્તાન નેવુંમાં ક્રમે છે અને નેપાળ બાણુંમાં ક્રમે છે એટલે આપણા આસપાસના દેશો કરતાં આપણું જે ગવર્નન્સ છે તે સારું છે કેમ કારણ કે જો અહીંયા આપણને વસ્તી અને જે આપણી જે ઠોસ લીડરશીપ છે બહુમતી સરકાર છે તે પણ આપણને અહીંયા મદદ કરે છે સુશાસન માટે ભારત સરકાર દ્વારા શું પહેલ કરવામાં આવી છે કેન્દ્ર લેવલ પર રાજ્ય લેવલ પર અથવા તો અલગ અલગ વિભાગોમાં તો સુશાસન સૂચકાંક બરાબર તો તે દેશના શાસનની સ્થિતિ નિર્ધારિત કરવા માટે કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય દ્વારા સુશાસન સૂચકાંક શરૂ કરવામાં આવ્યું છે તે રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા લેવામાં આવતા વિવિધ હસ્તક્ષેપોના પ્રભાવનું મૂલ્યાંકન કરે છે સુશાસન દિવસ ઉજવવામાં આવે છે તો પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે પચીસ ડિસેમ્બરે ગુડ ગવર્નન્સ ડે ઉજવવામાં આવે છે જેને આપણે ગુજરાતીમાં શું કહીશું સુશાસન દિવસ તેનો હેતુ પૂર્વ ભા ભારતના નાગરિકોમાં સરકારમાં જવાબદારી પ્રત્યે જાગૃતિ લાવવાનો છે કે જેથી કરીને જ્યાં સુધી જુઓ ગુડ ગવર્નન્સ ક્યારે આવે જ્યારે નાગરિકો પણ ગવર્નન્સને પોતાની એક ફરજ સમજે પોતાની એક જવાબદારી સમજે રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ યોજના શું છે તો સામાન્ય જનતાની મૂળભૂત જરૂરિયાતોને સમજવા માટે સામાન્ય સેવા વહેંચણીના માધ્યમો દ્વારા સામાન્ય સરકારને તેના ક્ષેત્રમાં સામાન્ય લોકો માટે તમામ સરકારી સેવાઓ એક્સેસેબલ બનાવવાની અને સક્ષમતાવાળા ખર્ચે આવી સેવાઓની કાર્યક્ષમતા પારદર્શિતા બરાબર એફિશિયન્સી ટ્રાન્સપરન્સી અને ડ્યુરેબિલિટી વિશ્વસનીયતાની ખાતરી આપવાની દ્રષ્ટિ છે માહિતી અધિકાર નિયમ આપણે લઈ આવ્યા છે બરાબર રાઈટ ટુ ઇન્ફોર્મેશન આરટીઆઈ જેને આપણે કહેવાય તો શાસનની પારદર્શિતા સુનિશ્ચિત કરવામાં તે અસરકારક ભૂમિકા ભજવે છે અન્ય પહેલ શું છે તો નીતિ આયોગની સ્થાપના કરવામાં આવી છે જેથી કરીને ફોકસ્ડ પોલિસીસ બનાવી શકીએ મેક ઇન ઇન્ડિયા ઇન્ડિયા કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે લોકપાલ બનાવવામાં આવ્યું છે જેથી કરીને ભ્રષ્ટાચારને ઓછો કરી શકાય બરાબર તો આ બધી અન્ય પહેલ છે જેને લીધે આપણે ગુડ ગવર્નન્સ તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે ડિજિટલ ઇન્ડિયા એક પહેલ છે બરાબર કે જેથી કરીને જે સરકારી સુવિધાઓ છે તે બધી ડિજિટલ કરી દેવામાં આવી છે જેથી કરીને ભ્રષ્ટાચારને વધુમાં વધુ રીતે શું કરી શકાય એનું દમન કરી શકાય સુશાસન ગવર્નન્સની શું વ્યાખ્યા છે બરાબર તો તે એક નિર્ણય લેવાની પ્રક્રિયા છે જેના દ્વારા નિર્ણયો લાગુ કરવામાં આવે છે અથવા તો નિર્ણયો લાગુ કરવામાં આવતા નથી બંને જે પોસિબિલિટીઝ છે તે ગવર્નન્સનો ભાગ છે શાસનનો ઉપયોગ કોર્પોરેટ ગવર્નન્સ આંતરરાષ્ટ્રીય શાસન રાષ્ટ્રીય શાસન અને સ્થાનિક શાસન જેવા અનેક સંદર્ભમાં થઈ શકે છે સુશાસન તે સરકારનો અભિગમ છે જે ન્યાય અને શાંતિમાં સ્થાપિત સિસ્ટમ બનાવવા માટે પ્રતિબદ્ધ છે જે વ્યક્તિના માનવાધિકાર અને નાગરિક સ્વતંત્રતાનું રક્ષણ કરે છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઓળખાયેલી સુશાસનની આઠ લાક્ષણિકતાઓ કઈ કઈ છે તો એ છે

ડિસાઇડ થવી જોઈએ ટ્રાન્સપેરન્ટ પારદર્શી હોવી જોઈએ રિસ્પોન્સિવ આજે હું ફરિયાદ કરું ને પછી દસ વર્ષ એનો નિકાલ આવે તો એ ગુડ ગવર્નન્સની નિશાની નથી આજે ફરિયાદ કરું ને સ્ટિપ્યુલેટેડ ટાઈમલાઇનમાં મારો પ્રોબ્લેમ સોલ્વ થવો જોઈએ તો એ રિસ્પોન્સિવ ગવર્મેન્ટ કહેવાય બરાબર ઇક્વિટેબલ એન્ડ ઇન્ક્લુઝિવ બરાબર દરેકને સમાન રીતે જુએ અને જન ભાગીદારી દ્વારા જ્યારે ગવર્નન્સ ચલાવવામાં આવે ત્યારે એ દેશના એ દેશ સુશાસન કરી રહ્યો છે તેમ કહી શકાય બરાબર નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે જોઈન્ટ લોજિસ્ટિક નોડ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જે છે આપણા જનરલ બિપિન રાવત તો એમણા દ્વારા મુંબઈમાં ત્રીજી જોઈન્ટ લોજિસ્ટિક્સ નોડની કામગીરી શરૂ કરવામાં આવી છે જુઓ નામ પરથી જ ખબર પડે છે કે જોઈન્ટ લોજિસ્ટિક્સ નોડ એટલે કે ત્રણે ત્રણ સેનાઓ આમાં હિસ્સેદારી કરતું હશે અન્ય કાર્યરત જોઈન્ટ લોજિસ્ટિક નોડ ક્યાં ક્યાં છે એ ગુવાહાટી અને પોર્ટ બ્લેરમાં છે શું છે એનું સિગ્નિફિકન્સ તો આ જેએલએન એલ સશસ્ત્ર દળોને તેમના નાના શસ્ત્ર દારૂગોળા જો લોજિસ્ટિક નોડનો શું મતલબ છે લોજિસ્ટિકનો બેસિક મતલબ છે કે વસ્તુઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી બરાબર તો કેમ કે આપણા જે ડિફેન્સના જે સેટઅપ છે ડિફેન્સની જે ચોકીઓ છે ચાહે મિલિટરીની હોય નેવીની હોય કે એરફોર્સની હોય એ એટલા દુર્ગમ સ્થળોએ છે કે ત્યાં સુધી ઘણી બધી વાર ઘણી બધી વસ્તુઓ મેડિકલ વસ્તુઓ હોય કે રોજબરોજની જીવન જરૂરિયાતની વસ્તુ હોય તે પહોંચી શકતી નથી આ સંજોગોમાં જે આપણા જવાનો છે આર્મી છે નેવી છે એ લોકોને દુર્ગમ પરિસ્થિતિઓમાં ઘણી તકલીફ પડે છે તો એને સુધારવા માટે આ જોઈન્ટ લોજિસ્ટિક નોટ્સ બનાવવામાં આવ્યા છે કે જેથી કરીને લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ત્રણે ત્રણ પાંખોને સંમિલિત કરીને કઈ રીતના સુધારી શકાય તે માટેની કામગીરી આ અંતર્ગત કરવામાં આવશે તો આ જીએલએન સશસ્ત્ર દળોને તેમના નાના સશસ્ત્ર દારૂગોળા રાશન બળતણ જનરલ સ્ટોર્સ નાગરિક ભાડ્યા આપેલા પરિવહન ઉડ્ડયન વસ્ત્રો વધારાઓ તથા એન્જિનિયરિંગ સપોર્ટ માટે તેમના ઓપરેશનલ પ્રયત્નોને સુસંગત બનાવવા માટે એકીકૃત લોજિસ્ટિક કવર પ્રદાન કરે છે આર્થિક બચત ઉપરાંત માનવશક્તિની પણ આનાથી બચત થશે સંસાધનોનો આર્થિક ઉપયોગ થઈ શકશે તથા અન્ય બાબતોમાં પણ લાભ પ્રાપ્ત થઈ શકશે આ સંયુક્ત લોજિસ્ટિક્સ આદેશનું પુરોગામી છે જેનું આયોજન કરવામાં આવ્યું છે અને સંકલિત થિયેટરોની લડાઈ સંભવિતતાના ઓપ્ટિમાઇઝેશન માટે તે આવશ્યક છે આપણે ઓલરેડી સંયુક્ત થિયેટર કમાન્ડ બરાબર એના વિશે આપણને ઓલરેડી ખબર છે સંયુક્તતા પ્રાપ્ત કરવાનો એક સાધન એ છે કે ભાવિ લડાઈઓ લડવા લશ્કરી સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે ઇન્ટિગ્રેટેડ થિયેટર કમાન્ડની જોગવાઈ કરવામાં આવી છે એક ઇન્ટિગ્રેટેડ થિયેટર કમાન્ડ ભૌગોલિક ક્ષેત્રો માટે જે વ્યૂહાત્મક અને સુરક્ષાની ચિંતા કરે છે એક કમાન્ડર હેઠળ ત્રણેય સેવાઓની એકીકૃત આદેશની કલ્પના કરે છે બરાબર જુઓ શું છે બેસિકલી ઇન્ટિગ્રેટેડ થિયેટર કમાન્ડ કે જ્યારે આપણે ત્યાં કારગીલ યુદ્ધ થયું ને ઓગણીસો ને નવ્વાણુંમાં તો આપણી ઇન્ટેલિજન્સ પર બહુ મોટા સવાલો ઊભા થયા એના પછી એક કમિટી બેઠી અને કમિટી એવું એનાલિસિસ કર્યું કે ભાઈ આપણી જે આર્મી છે નેવી છે અને એરફોર્સ છે એ લોકો એકબીજા સાથે આપતમાં આપસમાં વાતચીત કરતા નથી બરાબર અને એ લોકોમાં સંકલનનો એટલો અભાવ છે કે ઘણીવાર એવું થાય છે કે જે ટેકનોલોજી આર્મી પાસે હોય તે જ ટેકનોલોજી નેવી પાસે પણ હોય બરાબર તો આવું આનાથી રિસોર્સિસનું ડ્યુપ્લિકેશન થાય છે વધારે ખર્ચો થાય છે આ ઉપરાંત જ્યારે યુદ્ધમાં મિલિટરીને નેવીની જરૂર હતી અથવા તો એરફોર્સની જરૂર હતી આર્મીને એવું ખબર જ નહીં હતી કે ભાઈ મારા દેશની અન્ય બે સેનાઓ પાસે આટલી સુવિધા ઉપલબ્ધ છે એટલે યુદ્ધ દરમિયાન એ લોકો એનો ઉપયોગ કરી શક્યા નહીં એટલે હવે શું કરી દેવામાં આવ્યું એ કમિટીએ એવું રેકમેન્ડેશન આપ્યું કે ભાઈ આ ત્રણે ત્રણ સેનાઓની ઉપર એક એવો અધિકારી મૂકવો જોઈએ કે જે આ ત્રણે ત્રણનો બોસ હોય અને આ ત્રણે ત્રણને સંકલિત રાખી શકે આ લોકો વચ્ચે કમ્યુનિકેશન ગેપને વધારી શકે અને એટલા માટે જ બે હજાર વીસમાં સીડીએસના પદની સ્થાપના કરવામાં આવી તો આવા દળનો સેનાપતિ એકીકૃત અસરકારકતા સાથે આર્મી ભારતીય વાયુસેના અને નૌકાદળના નિકાલ પર તમામ સંસાધનો સહિત કાર્ય કરશે એકીકૃત થિયેટર કમાન્ડ વ્યક્તિગત સેવાઓ માટે જવાબદાર રહેશે નહીં ત્રણેય દળોની એકતા અને સંયુક્તતા સંસાધનોની નકલ નકલને ટાળશે મેં કીધું ને ડ્યુપ્લિકેશન થતું હતું બરાબર દરેક સેવા હેઠળ ઉપલબ્ધ સંસાધનો અન્ય સેવાઓ માટે પણ ઉપલબ્ધ રહેશે સેવાઓ સંરક્ષણ મથકમાં એકતાને મજબૂત બનાવવા એકબીજાને વધુ સારી રીતે ઓળખશે શેકટકર કમિટીએ ચાઈના સરહદ માટે ઉત્તરીય પાકિસ્તાની સરહદ માટે પશ્ચિમ અને દર દક્ષિણની દરિયાઈ ભૂમિકા માટે ત્રણ સંકલિત થિયેટર આદેશ બનાવવાની ભલામણો કરી હતી એઝ ઓફ નાવ બે હજાર એકવીસ અનુસાર ભારતમાં એકમાત્ર ઇન્ટીગ્રેટેડ કમાન્ડ છે આંદમાન એન્ડ નિકોબાર તો આંદામાન એન્ડ નિકોબાર કમાન્ડ એ એક ઇન્ટીગ્રેટેડ થિયેટર આદેશ છે જે રોટેશનમાં ત્રણેય સેવાઓના વડાઓ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અમુક ટાઈમ એને આર્મીના વડા જોશે અમુક ટાઈમ એને એરફોર્સના વડા જોશે અને અમુક ટાઈમ એને નેવીના વડા જોશે આ ટાપુઓમાં લશ્કરી સંપત્તિઓની ઝડપથી જમાવટ વધારીને દક્ષિણ પૂર્વ એશિયા અને મલકાની સ્ટ્રેટમાં ભારતના વ્યૂહાત્મક હિતોની રક્ષા માટે બે હજાર એકમાં બનાવવામાં આવેલું સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડની સ્થાપના બે હજાર છમાં કરવામાં આવેલી અને તે કાર્યકારી ટ્રાય સર્વિસિસ કમાન્ડ છે તે દેશની અણુ સંપત્તિની ડિલિવરી અને ઓપરેશનલ નિયંત્રણનું પણ ધ્યાન રાખે છે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ શું છે તો સર્વિસ ચીફની બરાબર પગાર અને લાભો સાથે તે ફોર સ્ટાર જનરલના પદ પર બિરાજમાન છે સીડીએસ માટેની નિવૃત્તિની વય પાંસઠ વર્ષ છે જે ત્રણેય સર્વિસિસ વડાની નિવૃત્તિ કરતાં વધારે છે કારગીલ સમીક્ષા સમિતિ દ્વારા ફેબ્રુઆરી બે હજારમાં સીડીએસની રચના સૂચવવામાં આવી હતી સીડીએસની ભૂમિકા મૂળભૂત રીતે સીડીએસ બે ભૂમિકા કરશે પ્રથમ ભૂમિકા કઈ છે તો સીડીએસ એ ત્રિસેવા મુદ્દાઓ પર સંરક્ષણ પ્રધાનના મુખ્ય લશ્કરી સલાહકાર તરીકે કાર્ય કરશે તથા બીજી ભૂમિકા છે કે સીડીએસ ત્રણેય સેવાઓ સાથે કામ કરતા લશ્કરી બાબતોના વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી અફેર્સનું પણ નેતૃત્વ કરશે અને આ જે ડીએમએ છે આ જે નવો વિભાગ બનાવવામાં આવ્યો છે તે સીડીએસની રચના સાથે જ બનાવવામાં આવ્યો છે બે હજારને વીસમાં ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી અફેર્સ બરાબર તો આ તો તમારો આજનો લેક્ચર બધા જ ટોપિક્સ જે હતા તે મને આશા છે કે તમને સમજ પડી હશે ઘણા જ સરળ ટોપિક હતા છતાં પણ જો કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ થેન્ક યુ